વડોદરા જિલ્લાના શિનોલ તાલુકા પંચાયત કચેરીનું આશરે 2,40,00,000ના અંદાજિત ખર્ચેથી તૈયાર થયેલ નવનિર્મિત ભવનનું લોકાર્પણ રાજ્યના મંત્રી જયેન્દ્રસિંહ પરમારના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. શિનોલ તાલુકા પંચાયત ભવનનું બાંધકામ પૂર્ણ થતાં શિનોલ તાલુકાની પ્રજાજનોની સુવિધા માટે અને ઉપયોગ માટે જયેન્દ્રસિંહ પરમાર રાજ્યકક્ષાના મંત્રીના વરદ હસ્તે ખુલ્લું મૂકીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યકક્ષાના પર્યાવરણ અને કૃષિ મંત્રી જયેન્દ્રસિંહ પરમાર, ભરૂચ લોકસભાના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, સિનોર કલજણ વિધાનસભાના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત મહાનુભાવો તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયતના નવા મકાનનું લોકાર્પણ પ્રસંગે આજે અહીંયા આવવાનું થયું. આપણી રાજ્યની સરકારે તાલુકા પંચાયતના મકાન માટે 2,40,00,000 જેટલી માંગપર રકમ નવું મકાન બનાવવા માટે આપણને આપી છે. આપણી રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારે પક્ષાપક્ષીથી ઉપર ઉઠી અને દરેક તાલુકા પંચાયત જ્યાં મકાનની જરૂરિયાત છે, જર્જરિત મકાન છે, એમને નવું મકાન મળે, પછી તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે ગ્રામ પંચાયત હોય, જિલ્લા પંચાયત માટે 29.40 કરોડ રૂપિયા, તાલુકા પંચાયત માટે 2,40,00,000 રૂપિયા, ગ્રામ પંચાયતમાં વસ્તીના ધોરણે એની ગ્રાન્ટ ગ્રામ પંચાયતના મકાનો માટે બી મળે. વડોદરા જિલ્લાની અંદર લગભગ 77 ગ્રામ પંચાયતના પણ નવા મકાનો આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે મંજૂર કર્યા છે.